અને આગળ વાત કરીએ, શ્રમિકો માટે સરકારે જાહેર કરેલા નંબરનું સુરસુર્યું થઈ ગયું છે. ટ્રોલ ફ્રી નંબર અને ગાઈડલાઇનથી અજાણ છે શ્રમિકો. વડોદરા અને સુરતમાં બળતી બપોરે મજૂરી યથાવત દેખાઈ રહી છે. કોન્ટ્રાક્ટર આખો દિવસ શ્રમિકો પાસે કામ કરાવે છે તેવું શ્રમિકનું કહેવું છે. આખો દિવસ કામ કરે તો પૂરું વેતન મળે છે અને જો આખો દિવસ કામ ન કરે તો વેતનમાંથી પૈસા કાપી લેવામાં આવે છે. કોઈ નંબરને શ્રમિકોને જાણ પણ નથી. માહિતીના અભાવે બિલ્ડરો શોષણ કરી રહ્યા છે શ્રમિકનું કહેવું છે. બપોરે કામ ન કરીએ તો અમને પૈસા કોણ આપે શ્રમિક કહી રહ્યો છે. સાંજે મોડે સુધી કામ કરાવવામાં તેમની પાસે આવી રહ્યું છે. સાંજે મોડે સુધી કામ કરીએ તો પોલીસ હેરાન કરે છે. એટલે શ્રમિકની અનેક તકલીફો છે. અત્યારે બળતો તાપ છે, તેમ છતાં પણ બિલ્ડરો તેમનું શોષણ કરતા હોય તેવું અનેક જગ્યાએ રાજ્યમાં જોવા મળ્યું છે. તો સંદેશ ન્યૂઝે પણ રિયાલિટી ચેક કર્યું અને તમામ જગ્યાએ શહેરમાં કેવી સ્થિતિ છે, બિલ્ડરો નિયમોનું પાલન કરી રહ્યા છે કે નહીં તે પણ જાણ્યું. ને સૌથી પહેલા જઈએ વડોદરા, જ્યાંથી સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા છે કૃણાલ શર્મા. કૃણાલ, વડોદરામાં ખરેખર જે નિયમ બનાવવામાં આવ્યો છે તેનું પાલન થાય છે, જાણ છે શ્રમિકોને? તેઓ પાસે કામ લેવાય છે ને તેઓ કરે પણ છે, પરંતુ કેટલીક જગ્યાઓ એવી પણ છે કે જ્યાં જે બિલ્ડરો છે તે નિયમોનું પાલન કરાવી રહ્યા છે. અને હાલ અહીંયા જે સેવાસી ભાયલી રોડ છે ત્યાં 1 વાગ્યાનો સમય છે ત્યારે કામગીરી અહીંયા બિલકુલ બંધ કરી દેવામાં આવી છે. પાણીના જગની પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે. એક વાત ચોક્કસ છે કે ચોમાસા પહેલાં જ જે કન્સ્ટ્રક્શન સાઇટો હોય ત્યાં સ્લેબ ભરવાની કામગીરી હોય છે, પરંતુ હાલ અહીંયા કામગીરી બંધ છે ને 1 થી 4 આ કામગીરી બંધ કરવામાં આવશે. તંત્રની જે સૂચનાઓ છે ત્યારબાદ આ અહીંયા નિયમોનું પાલન થઈ રહ્યું છે. નરેશભાઈ, આ તમારી સાઇટ પર અહીંયા કામ ચાલે છે ને 1 વાગે તમે જ અહીંયા બંધ કરાવ્યું છે? 12:30 થી 1:30 ની વચ્ચે અમે બંધ કરાવી દઈએ છીએ અને કોન્ટ્રાક્ટરને કોઈ ફોર્સ નથી. ચોમાસું આગળ આવી રહ્યું છે, અત્યારે અમારા સ્લેબ ભરવા બહુ જ જરૂરી છે. અમે જો જ 15 દિવસથી આ માટી પડી શકે બધું છે. કોન્ટ્રાક્ટરને કોઈ ફોર્સ નથી. ગરમી જ આટલી બધી કે એમાં અમે જ ઊભા નથી રહી શકતા. આ ઓફિસ પણ એસીમાં કુલિંગ નથી આવતું એટલે કોઈ ફોર્સ નથી. કીધેલું છે માણસો જે ટાઈમે કામ કરવા રેડી હોય એ ટાઈમે કરાવો. 6 સ્લેબનું કામ ડિલે થશે, પ્રોજેક્ટ ડિલે, અમને કોઈ વાંધો નથી એનો. સાઇટ તો વિલંબ પડશે, સાઇટની કામગીરી 100% પડશે. કારણ કે હજુ તો આ 2 સ્લેબ ભરવાના છે. આ લોઅર બેઝમેન્ટ છે, આની ઉપર બીજો અપર બેઝમેન્ટ આવવાનો છે. તમે જોઈ શકો બધી બાજુ માટી ઉપર છે, પડી શકે એમ છે. પણ તે છતાં ગરમી જેવી છે કે કોઈ એક્સિડન્ટ થાય ને કોઈનું માણસનું નુકસાન થાય એવું અમે પોતે નથી ઈચ્છતા. એટલે કોન્ટ્રાક્ટરને અમે પહેલેથી જ કીધેલું છે કે જે ટાઈમ તમને યોગ્ય લાગે અને માણસ તૈયાર હોય એ જ ટાઈમમાં કામ રાખજો. અમારા તરફથી કોઈ ફોર્સ નથી કે પ્રોજેક્ટ ડિલે થવાનો છે, આગળ માટી પડશે, કેટલું નુકસાન થવાનું છે. અમે કોઈ એમને એ નથી કર્યું. કેટલાક સ્થળોએ એવું પણ જાણવા મળ્યું છે કે કોન્ટ્રાક્ટરો કે માણસો મળવા મુશ્કેલ થઈ ગયા છે. હા, માણસો મળવા મુશ્કેલ છે. હમણાં પાછું ઇલેક્શન હતું એમાં પણ ગયા છે. વર્ષે વચ્ચે એક વરસાદનું ઝાપટો આવી ગયો એમાં પણ લોકો જતા રહ્યા હતા. એટલે અત્યારે કામ ડિલે તો થઈ રહ્યું છે, જે ટાઈમ પ્રમાણે થવું જોઈતું હતું એનાથી ડિલે થઈ રહ્યું છે. પણ સાથે ગરમીના લીધે પણ ડિલે થઈ રહ્યું છે એવું છે. એટલે વ્યવસ્થા તો કરી છે શ્રમિકો માટે? પાણી, ઠંડા પાણીના જગ મંગાવી રાખ્યા છે. બપોરે લોકો માટે છાસ મંગાવી છે, કોલ્ડ ડ્રિંક્સ, અને નાના છોકરા હોય છે એમને માટે પાર્લેજીના બિસ્કેટ ને જ્યારે પણ આ લોકો કામ કરતા હોય છે ત્યારે. તો આ વડોદરાના સેવાસી ભાયલી ખાતેની જે કન્સ્ટ્રક્શન સાઇટ છે ત્યાં બિલ્ડર દ્વારા જાતે 1 થી 4 કાર્યવાહી બંધ કરાઈ છે. તેમનું કહેવું છે કે હા, કામ મોડું થઈ જશે પરંતુ હિતોને લઈને મારાની દ્રષ્ટિએ પણ કામ બંધ કરાવવું જરૂરી છે. જો કે માણસો હાલ ગરમીમાં નથી મળતા એટલે ક્યાંક બિલ્ડરોના કામ પણ રોકાયા છે તે વાત પણ સાચી છે. એટલે ચલો, વડોદરાથી તો એક વાત સારી જાણવા મળી છે કે જે નિયમો બનાવવામાં આવ્યા છે તેનું પાલન પણ થઈ રહ્યું છે. હવે સીધા જઈએ રાજકોટ અને ત્યાંની સ્થિતિ જાણીએ. મયુર સરવૈયા અમારી સાથે જોડાઈ ગયા છે. મયુર, કન્સ્ટ્રક્શન સાઇટો અત્યારે ચાલી રહી છે કે બપોરે કામ બંધ છે? બિલકુલ, અહીંયા દ્રશ્યો જે છે તો હું આપને બતાવવા માંગીશ. આ રાજકોટના નાના મોવા રોડના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે શ્રમિકો જે છે તે કામગીરી અત્યારે કરી રહ્યા છે. 1 થી 4 જે નિયમો જે છે તે બિલ્ડરો જે છે તેમનો ઉલાડીઓ કરતા હોય તેવા દ્રશ્યો જે છે તે દરરોજ સામે આવી રહ્યા છે. છેલ્લા 3 દિવસથી સંદેશ ન્યૂઝ છે તેમના દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવી રહ્યું છે અને આ રિયાલિટી ચેકમાં આવા દ્રશ્યો અનેક સાઇટો ઉપરથી જોવા મળી રહ્યા છે. આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો, તો એકોર્ડા બિઝનેસ પાર્ક જે છે તેમની અંદર અત્યારે જે શ્રમિકો જે છે તે અત્યારે લટકીને કામ કરી રહ્યા છે. કાળઝાળ ગરમી જે છે તે પડી રહી છે.
તેતાલીસ ડિગ્રી જેટલું તાપમાન આજે રાજકોટની અંદર જોવા મળી રહ્યું છે અને તેતાલીસ ડિગ્રી તાપમાનની અંદર 1-4 જે છે કોર્પોરેશન દ્વારા નિયમો જે છે તે બનાવવામાં આવ્યા છે. ગાઈડલાઇન્સો બહાર પાડવામાં આવી છે કે શ્રમિકો જે છે તે કઈ કન્સ્ટ્રક્શન સાઇટ ચાલતી હોય છે તે કન્સ્ટ્રક્શન સાઇટો ઉપર તેમને જે છે તે વિશ્રામ આપવાનો હોય છે અને ન આપે અથવા તો આવી ફરજ પાડતા હોય તો તેમની સામે સરકારે એક કોલ નંબર પણ જાહેર કર્યો છે, તેમાં પણ તેઓ નંબર જાહેર કરી શકે છે. પરંતુ અહીંયા ક્યાંક દ્રશ્યો જે છે તે અત્યારે અલગ દેખાઈ રહ્યા છે. આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે શ્રમિકો જે છે તે અત્યારે ગરમીની અંદર કામગીરી જે છે તે કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે કોર્પોરેશન દ્વારા નિયમો અધિકારીઓ દ્વારા બનાવવામાં આવતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ નિયમો એસીમાં બેસીને જ બનાવવામાં આવી રહ્યા છે અને કોઈ કામગીરી જે છે આ જે બિલ્ડરો જે છે તે શ્રમિકો પાસે લેતા હોય છે પોતાની લાલચ માટે, પોતાની સાઇટ વેલી પૂરી થઈ જાય તે માટે આ પ્રકારની કામગીરી કરાવતા હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક રાજ્યમાં ગરમીથી મોતના આંકડાઓ પણ વધી રહ્યા છે, ત્યારે રાજકોટની અંદર આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. સામાન્ય રીતે મારું કહેવાતું હોય કે રાજકોટમાં બપોરનો સમય હોય છે જે 1 વાગ્યાથી 4 વાગ્યાનો, ત્યારે આખું રાજકોટ સૂતું હોય, પણ જ્યારે કાળઝાળ ગરમી પડી રહી છે તેવામાં તંત્ર સાવ કોઈ પણ પ્રકારની પરવાહ કર્યા વગર શ્રમિકો જ્યાં કામ કરી રહ્યા છે ત્યાં જોવા પણ નથી જતું અને જે બિલ્ડરો છે એ લોકો પાસે કામ કરાવી રહ્યા છે માત્ર અને માત્ર પોતાના પૈસા માટે. અને હવે સીધા જ જઈએ સુરત, જ્યાં આઝમ સાલે મારી સાથે જોડાઈ ગયા છે. આઝમ, સુરતની શું સ્થિતિ? હાલ આપણે સુરતના રિંગ રોડ વિસ્તારમાં ઊભા છીએ અને તમારી સામે છે કે જો કેમેરો ફરશે તો અહીંયા સુરત મહાનગરપાલિકાની નવી કચેરીનું કામગીરી ચાલી રહી છે. આ એક આધુનિક કચેરી બનાવવામાં આવી રહી છે, પરંતુ અત્યારે થોડા સમય પહેલાં અહીંયા કામગીરી ચાલી રહી હતી, પરંતુ લાગે છે કે અત્યારે લંચ ટાઈમ પડ્યો છે તે હિસાબે અહીંયા હવે કોઈપણ મજૂર કામ કરતા નજરે નથી આવી રહ્યા. મહત્ત્વની વાત છે કે સુરત શહેરના તો મેટ્રોની પણ કામગીરી ચાલી રહી છે, તો કેટલીક જગ્યા પર મેટ્રોની કામગીરી બપોરે ચાલી રહી છે તો કેટલીક જગ્યાએ બંધ કરી દેવામાં આવે છે. એકંદરે એમ કહી શકાય કે સુરત મહાનગર પાલિકાની આ જે કચેરી છે તેના ઉપર આપણે 10 મિનિટ પહેલેની વાત કરીએ તો અહીંયા મજૂરો ઉપર કામ કરતા નજરે આવી રહ્યા હતા. એવી જ રીતે મજૂરા ફાયર સ્ટેશન ખાતે પણ જે મજૂરો હતા તે કામ કરતા નજરે આવ્યા હતા. અને મહત્ત્વની વાત એ કે 37 ડિગ્રી ટેમ્પરેચર છે, જેનું ફીલ લાઈક સુરતના અંદર અત્યારે આપણે જ્યારે વાત કરીએ 43 ડિગ્રી છે અને ભેજનું પ્રમાણ વધારે હોવાથી 41% જેટલું છે, જેના કારણે ભેજના કારણે પણ લોકો બફાનાનો અનુભવ કરી રહ્યા છે. અને મેં તમને જેમ કીધું તેમ સુરતની અંદર બપોરના સમયે સુરત મહાનગરપાલિકાની આ જે કચેરી છે ત્યાં તો કામ અત્યારે બંધ કરી દેવામાં આવ્યું છે, પરંતુ મેટ્રો અને ફાયર સ્ટેશન જ્યાં બની રહ્યું છે ત્યાં હજુ પણ કામગીરી યથાવત છે. જી, રાજકોટની જેમ સુરતનું તંત્ર પણ સૂઈ રહ્યું છે અને બિલ્ડરો બેફામ રીતે મન ફાવે તેમ શ્રમિકો પાસે ખરાબ બપોરે કામ કરાવી રહ્યા છે. અને હવે સીધા જઈએ અમદાવાદ, જ્યાં અમારી સાથે સંવાદદાતા જયંતિ ચૌધરી જોડાઈ ગયા છે. જી જયંતિ, અમદાવાદની સ્થિતિ? ગરમીનો પારો 45 ડિગ્રીએ પહોંચ્યો છે ત્યારે એએમસીએ રેડ એલર્ટ જાહેર કરી છે અને સાથે જ તેઓએ એક પરિપત્ર કર્યો છે કે જે કન્સ્ટ્રક્શન સાઇટો ચાલી રહી છે તેના પર 12-4 દરમિયાન મજૂરોને કામ ના કરાવવું, કારણ કે અત્યારે રેડ એલર્ટ જાહેર કર્યો છે અને રેડ એલર્ટનો મતલબ છે કે બને ત્યાં સુધી ઠંડા વાતાવરણમાં રહેવું, ઘરમાં રહેવું, ઘરની બહાર ના નીકળવું અને જે મજૂરો છે તે આ ગરમીની અંદર કામ ના કરે તેના માટે પણ એક પરિપત્ર છે તે એએમસી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. પરંતુ દિવાતરે અંધારુંનું એક અદ્ભુત દ્રશ્ય અહીં અમને નજરે પડી રહ્યું છે. સોલા સિવિલ હોસ્પિટલ છે તેના કેમ્પસની અંદર એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સરકાર દ્વારા બની રહી છે. સરકારી હોસ્પિટલના કહી શકાય કે કેમ્પસમાં જે નવી સરકારી હોસ્પિટલ બની રહી છે ત્યાં મજૂરો અત્યારે 12 વાગ્યા બાદ પણ, એટલે કે ગરમીનો પારો 45 ડિગ્રી ઉપર છે, ત્યાં કામ કરી રહ્યા છે. સાથે જ ડૉક્ટરો છે તે મીઠી મીઠી સલાહો લોકોને આપે છે કે ગરમી દરમિયાન બહાર ન નીકળવું, કારણ કે લૂ લાગવાની શક્યતાઓ છે. તે એ જ હોસ્પિટલના ડૉક્ટરો શું આ મજૂરોને કામ કરતા કહેવાનું ભૂલ્યા હશે કે કેમ, તે સવાલ અહીંયા મોટો ઉદ્ભવી રહ્યો છે. એમસી દ્વારા પરિપત્ર તો જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ તેનું ઇમ્પ્લિમેન્ટ કોણ કરાવશે તે જોવાનું રહ્યું. દુઃખદ ઘટના તો એ છે કે એક તરફ હોસ્પિટલની અંદર લૂ લાગવાથી અથવા તો કહી શકાય કે ગરમીના લીધે ખૂબ જ મોટી સંખ્યામાં દર્દીઓ એડમિટ થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ આ જ હોસ્પિટલના કેમ્પસની અંદર જે નવી બિલ્ડિંગ બની રહી છે તેમાં ખરી ગરમીની અંદર મજૂરો છે તે મજૂરી કરતા નજરે પડી રહ્યા છે. કેમેરામેન ઉપેન્દ્ર સાથે જયંતિ ચૌધરી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. આપ તમામ અમારી સાથે જોડાય, આપનો ખૂબ ખૂબ આભાર. તો ખૂબ જ શરમજનક દ્રશ્યો જે અમદાવાદથી સામે આવ્યા છે, જ્યાં હોસ્પિટલમાં જ
અત્યારે શ્રમિકો જીવના જોખમે કાળઝાળ ગરમી વચ્ચે કામ કરતા દેખાઈ રહ્યા છે.